ઘણા વખત પેલા માં એક કડવો અનુભવ થયો હતો આવો મને કે કે તમે ગઝલ લખો ને એટલે મેં હું ગઝલ નથી લખતી હું ખબર નહીં મારું મગજ બંધનમાં ચાલે જ નહીં કે આ મીટર ના આ છ મને મને ન ફાવે હું અછાંદ દસ લખું છું અછાંદ દસ કવિતા જ ન કહેવાય બેન બહુ મોટા કવિયત્રી એટલે મને મેં કીધું તો મને આપ શીખડાવો કે કઈ રીતે લખાય ગઝલ મને સમય નથી

આમાં વાર્તા તત્વ નથી પણ અમે લોકો એવું નથી માનતા અમે એવું માનીએ છીએ લોકોને વાર્તા વાંચવી ગમી કારણ કે વાર્તા છે ને એ આપણું મૂળ છે સમજો બાળક માના ગર્ભમાં સૂતું હોય ને ત્યારે મા સાથેનો સંવાદ છે ને એ આપણને વાર્તામાં જ મળે ચાલીસ વર્ષથી ભાવનગરમાં વકીલાત નો વ્યવસાય કરતા લેખિકા પ્રતિભાબેન ઠક્કરનું સાહિત્ય સફર પાવર્ડ બાય રનરમાં હું પ્રવીણ સરવૈયા હાર્દિક સ્વાગત કરું છું પ્રતિભાબેન આપનું સ્વાગત છે આજે આ સ્ટુડિયોમાં આપની સાથે આપની જીવન ઝરમર આપની વકીલાત અને લેખિકા તરીકેના આપના જે અનુભવો છે એ પ્રેક્ષકોની સામે આપણે શેર કરીશું અને મજાથી આપનું જીવન અને કવન છે એ ભાવનગરના લોકો અને ભાવનગરની બહારના લોકો સુધી પહોંચાડવાની સાહિત્ય સફર મારફતે એક કોશિશ કરીશું તો બેન હું આપને પહેલાં સીધા જ સાહિત્ય તરફ જ લઈ જાઉં છું તો સાહિત્યમાં આપને કેવી રીતે રુચિ થઈ અને આપ સાહિત્ય વિશે શું માનો છો લેખક હોય એ લખવા ખાતર લખે કે પછી એમાં નિસ્બતથી સાહિત્ય સર્જે આ આ વિશે આપના વિચારો છે એ પ્રેક્ષકો સમક્ષ આપ વાત કરો સાહિત્ય છે ને આ કેવું છે કે તમે બાળપણથી જ તમને આ વસ્તુ મળે ને તો તમે બહુ જ મક્કમ રીતે આ આ રસ્તા પર આગળ વધી શકો મને બાળપણમાં કવિતાઓ હલરડાની જેમ મળી છે મારા બા ઘરમાં કવિતાઓ ગાઈને અમને સંભળાવતા અને કવિતાઓ એટલે માત્ર વાલમને વૃક્ષને એવી જ નહીં એક ચોક્કસ પ્રકારના વિચાર સાથેની પહેલાં કવિતાઓ આવતી કે હું તમને એક જ દાખલો આપું મને કવિનું નામ યાદ નથી કે તારે મંદિરીએ દીપ ધરવાને જાવું ઠીક નહીં અમને જ્યાં જ્યાં વિશ્વમાં અંધારું ત્યાં ધરશું દીપક તમને આ કવિતા મારી બા ગાતા મારા ભાઈની દીકરીને પણ આ કવિતા આખી મોડે છે કારણ કે અમારા ઘરમાં આ વાતાવરણ મારી બાએ સર્જેલું અને બીજું મારી મોટી બેન સાહિત્ય સાથે માસ્ટર કરેલું એટલે જૂનાગઢમાં એ વખતે તક્તસિંહ પરમાર સાહેબ હતા પ્રોફેસર તરીકે મારી બેન ના એટલે અવારનવાર કવિ સંમેલનો ને બધું થાય હું સમજુ ન સમજુ બેન ની આંગળી પકડી હું પોચી જો સાથે એટલે એક આમ જેને કહેવાય ને કે ગઢથુથીમાંથી જ કવિતાઓ અમને કરવા મળ્યું છે બિલકુલ આપે બચપણમાં કવિતાની વાત કરી અને પહેલાંની જે કવિતાઓ છે આજે પણ ગણગણી શકો છો અને આજની પેઢી સુધી પણ આપ એ કવિતાના વારસાને લઈ જઈ શકો છો એટલે શબ્દ સાથેનો જે આપનો ઘનિષ્ઠ નાતો છે એ બહુ સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે હવે બીજી વાત હું આપને એ કરું સાહિત્ય પછી આપણે જરા જુદા પાંટે પણ જઈશું તો પહેલા એ વાત કરો કે આપના પ્રકાશિત પુસ્તકો છે કયા કયા છે મારા પ્રકાશિત પુસ્તકોમાં લઘુકથા સંગ્રહ છે બે માં આઠમાં હા પઝલનો માણસ નવ ભારત प्रकाशन નું છે પછી મારી જે દ્રષ્ટિ છે વિચારવાની ક્ષમતા છે એ વ્યંગ તરફ વધુ છે બરાબર એટલે વ્યંગ કાવ્યો બહુ લખ્યા છે હા હા એટલે વ્યંગિસ્તાન કરીને કાવ્ય સંગ્રહ છે વ્યંગિસ્તાન હા વ્યંગિસ્તાન એટલે એ રીતે બે પુસ્તકો પર્સનલી છે અને પછી સ્ત્રીઆર્થની મુવમેન્ટ પછી છ પાર્ટ મેં સંપાદન કર્યા છ સ્ત્રીઆર્થના વાર્તા સંગ્રહો થયા સાતમાની તૈયારી છે અત્યાર સુધીમાં દેશ વિદેશ અને છેક છેવાલાણા તળની ગામડાની અને આદિવાસી બધી જ સ્ત્રીઓ મળીને અમે આ સંકલન કરીએ છીએ અને એમાં અત્યાર સુધી બસો ને ચોર્યાસી વાર્તાઓ પ્રકાશિત થઈ છે બહુ સરસ એની પણ આપણે વિગતે વાત કરશું પણ હવે આપ વકીલાતનો વ્યવસાય કરો છો તો આ વ્યવસાય સાથે સાહિત્યનું જોડાણ છે કેવી રીતે થયું હા એ જણાવો એટલે જનરલી બધા વકીલાતના વ્યવસાયને મજાકમાં લેતા હોય કે એટલે આમ ના એવું નથી એટલે જનરલી એવું બધા માનતા હોય કે વકીલાતનો વ્યવસાય એટલે ખોટું સાચું ને એવું બધું પણ એકચ્યુઅલી વકીલાતનો વ્યવસાય છે ને માનવ સંવેદના સાથે સંકળાયેલો છે કારણ કે કેટલા બધા પ્રશ્નો ભાઈ ભાગ થી માંડીને બાળકના કબજાથી માંડીને પતિ પત્નીના સંબંધોથી માંડીને અને અનેક મનાયુ કમોના એટલે એટલી બધી ઘટનાઓ તમને કોર્ટ કમ્પાઉન્ડમાંથી જ મળ્યા ને મને તો મારી વાર્તાના મોટાભાગના વિષયો કોર્ટ કમ્પાઉન્ડમાંથી જ મળ્યા છે એટલે એ આપણે જો આપણે એક સંવેદનશીલ માણસ હોઈએ ને તો આપણી પોતાના અશીલો હોય કે બીજાના અશીલો એ ઘટના તરફ આપણે એક માણસ તરીકે જોઈએ અને માણસ તરીકે જોઈએ ત્યારે આપણો સાહિત્યનો જીવ અંદરથી અલબલી જતો હોય અને ત્યારે એમ થાય કે કંઈક લખીએ બિલકુલ એટલે એ વાસ્તુ આવે એટલે કવિતા કે વાર્તા માનો કે વર્ષો પહેલાં ભાવનગરમાં મેડિકલ કોલેજ આપણને પાર્ટલી જ મળી હતી આપણને યુનિવર્સિટીનું મથક બી નહોતું મળ્યું રેસીડેન્શિયલ જ મળ્યું હતું બરાબર એટલે આ બધી જે ઘટનાઓ છે એની આપણા ઉપર અસર થાય અને મારી વ્યંગ દ્રષ્ટિ છે એટલે એમાં એ વખતે મને એક ભાઈએ વકીલ અમારા વકીલ મિત્ર જ હતા એને પડકાર ફેંક્યો મને કે આ બધું એક સોડાના બે ભાગ જ હાલે છે કે તમે કવિતામાં લખો તો ચાલે સારું લખી શકો મને કે મેં કીધું હા અને મેં તરત જ એક કવિતા લખી કે ભાવનગરી વાસળી તારા સુરમાં જ તું વાગ એક સોડાના બે ભાગ બીજું તો તું શું માગ અરે વાહ વાહ અને એ કવિતા બહુ ફેમસ બની એ વખતે બુદ્ધ સભામાં અને બધા બરાબર તો આમ જનરલી આપે જે વાત કરી કે વકીલ નામ તેમ માનતા હોય છે પણ એવું નથી બધા પોતપોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાથી કામ કરતા હોય પણ એમાં જે આપની સાહિત્ય પ્રત્યેની રુચિ છે જે લગાવ છે શબ્દ પ્રત્યેની આપની જે જે અનુબંધ છે આપનો એ આપને સર્જક સુધી લઈ ગયો તો કોઈ પણ વ્યવસાય હોય એમાં જ્યારે તમે શબ્દ સેવી હોય હોવ તો એમાંથી તમે કંઈક શોધવાનો પ્રયાસ કરો તો આપોઆપ નવું સર્જન છે એ તમને તમારા વ્યવસાયમાંથી જ મળી રહેતું હોય છે અને એ બરાબર છે હવે આપણે થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ આપ આપના બચપણ અને અભ્યાસ એની વાત કરો પીર પક્ષે પણ કાંઈ સાહિત્યમાં કોણ રુચિ ધરાવતા ને કેવી રીતે એ એ પણ આપ વાત કરી શકો તો આપનો જન્મ અને બચપણ અને અભ્યાસ એ એ વિશે વાત કરો તો પ્રેક્ષકોને જરૂર ગમશે હા એટલે મારો જન્મ જૂનાગઢમાં થયો અને અભ્યાસ પણ જૂનાગઢમાં જ થયો એલ એલબી સુધીનો બરાબર અને બાઉદીન કોલેજમાં એમએ સુ એમએ અને લો બે સાથે કરેલું બરાબર હવે ત્યાં વાતાવરણ જ આખું સાહિત્યિક વાતાવરણ હતું ને બેન સાહિત્યમાં કરતી મેં ગયું વાત કરી આપે એટલે એ રીતે હું મુશાયરાઓમાં અને એમ સાથે સાથે જતી અને ઘરમાં પણ અને એ વખતે છે ને એન્ટરટેનમેન્ટના કોઈ બીજા સાધનો નહોતા હા એટલે અમારી જે જનરેશન છે એ હરીફરીને ગ્રાઉન્ડની રમતો રમે અને બાકી લાઇબ્રેરીમાં છે એટલે લાઇબ્રેરી કોલેજે થી આવતી વખતે રસ્તામાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આવે એટલે ત્યાંથી પુસ્તકો લઈને થાય પૂરી કરીને ઉઠવાનું એવું બધું એમ બરાબર એટલે એને ઈવન મને તો ત્યારે વાંચવાનો એટલો ગજબ નો શોખ હતો કે મને કોલેજ ના ફીસ બોન્ડ માં અસ્તી હરતી ફરતી લાઈબ્રેરી પણ ત્યારે અમારી પાસે વાંચવા લખવા સિવાય બીજું કોઈ માધ્યમ નહોતું બરાબર ફિલ્મો ને બધું હતું પણ એટલું બધું આજની જેમ છોકરાઓ કે છોકરાઓ ફિલ્મો એટલી જોતા નહીં બરાબર ફેમિલી સાથે બધા જતા હોય એમ પણ વાંચવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ જ નહોતો એમ તો અભ્યાસ સિવાયમાં બરાબર છે કેટલી સરસ આપણને આમાંથી એક વાત મળે છે કે આજનું બચપણ જે છે એ કેવું છે તો નાના છોકરા હજી બોલતા માંડ શીખતા હોય ત્યાં એમને મોબાઈલ ઓપરેટ કરતા આવડી જતું હોય છે જ્યારે પ્રતિભાબેનના સમયમાં એમનું જે બાળપણ એમણે કેટલી સરસ વાત કરી કે ખૂબ રમતા અને એ રમતનો જે સમય એમાં જે બચેલો સમય હોય એમાં વળી પાછા એ ખૂબ વાંચન કરેલું છે એટલે વાંચન જેનું સમૃદ્ધ હોય એનો શબ્દ સમૃદ્ધ આપોઆપ થવાનો જ બેન આપે વ્યવસાય વકીલાતના વ્યવસાય દરમિયાન આપની પાસે અનેક લોકો સ્ત્રીઓ છેવાડાના માણસો મજૂરોથી માંડી અને બધા જ પ્રકારના લોકો આપની પાસે સમસ્યાઓ લઈ અને આવતા હોય છે ન્યાય મેળવવા માટેની વાત લઈને તો એમાંથી જ આમ તો ઘણી બધી વાર્તાઓ આપને મળી જતી હોય તો એવો કોઈ કિસ્સો ખરો કે જેને આપણે વાર્તામાં ઢાળ્યો હોય ને જે અમારા પ્રેક્ષકોને ગમે એવી કોઈ વાત કરો હા એક ભૂખ નામની વાર્તા લઘુકથા લઘુકથા એમાં એક સ્ત્રી એનો હસબન્ડ મરી જાય છે ચોથા વર્ગની કર્મચારી સફાઈ કામદારની અને એને એક આગલા ઘરનો છોકરો હોય છે એ પણ રેલવેમાં જોબ કરતો એટલે એને બે વચ્ચે બનતું નહોતું એટલે એને બધું અટકાવી દીધું આને પેન્શન ભી નહીં કશું નહીં એટલે રોડ પર આવી જાય એટલે પછી ઈ અમારી પાસે આવી કારણ કે મારા હસબન્ડને ફેમિલીમાં વારસાગત તમે કદાચ કનુભાઈ ઠક્કરનું નામ સાંભળ્યું હશે લોહિયાવાદી વિચારસરણી મારા સસરા થાય અને એ અમે મળીને શ્રમિક સંઘ નામનું એક નોન પોલિટિકલ યુનિયન અમે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી નોન પોલિટિકલ યુનિયન જેના દ્વારા અમે લેબર કેસીસ લડીએ બરાબર તો એ બેન આવી અમારી પાસે કોઈ એને કહ્યું હશે કે અહીંયા જાઓ એની પાસે પૈસા તો હતા નહી કઈ અને હવે કરવું કે વારસા સર્ટિફિકેટ મેળવવા માટે પૈસા તો જોઈશ કોર્ટ ફી ભરવાની તો પ્રદીપ કે ચલ ને નું થતું હોય તો આપણે ભરી દઈએ એટલે ઈ વખતે કઈક પંદરસો બે હજાર જેવું ભરવાનું થતું વર્ષો પહેલા નાઇન્ટી ફોર કે નાઇન્ટી ની વાત છે પછી અમે એને પૈસા ભરીને કેસ દાખલ કરી દીધો હવે કોર્ટ કેવું છે વિલંબિત ન્યાય બહુ હોય અને પેલીને ઉતાવળે એના છોકરા નાના નાને લઈને આવે કે મને પ્લેટફોર્મ પર એ શું આનંદ દેતો છોકરો એમ બરાબર એટલે બિચારી આમ પ્લેટફોર્મ પર પડી હોય અને પછી એમાંથી તો ઘણા દુષણો બી આવે એટલે આવે ને એટલે હું એને નાસ્તો આપું છોકરાઓના હાથે એમ બિચારીનામાં પણ એમ જેવું પડે કે માણસની કેવી દશા હોય એમ પછી મેં પ્રદીપને કીધું કે એકવાર હું આની સાથે રેલવેમાં માં જઈ હું એના જે સિક્યોરિટીલા હોય ને સોશિયલ વેલફેર ઓફિસર હા એને કહીએ કે ભાઈ તું મુદ્દત નહીં ને આનું જે કાંઈ હોય એ પતાવતું જલ્દી એટલે અમે લોકો ત્યાં ગયા હું ગઈ અને એ વેલફેર ઓફિસર એની જ કાસ્ટ નો હતો અને મને કે કે બેન તમને અહીં આવતા આની જોડે શરમ નો આવી મેં કીધું કે કેમ તો કે આ તો પ્લેટફોર્મ પર રહીને ધંધો કરે છે અને પછી તો મારો હું ગુસ્સો જલ્દી ના કરું પણ થાય ત્યારે મને પછી તો એટલો ગુસ્સો આવ્યો મેં કીધું કે ભાઈ તને દાળ ભાત સાથ રોટલી મળે છે ને એટલે આ બધી સુફિયાળી વાતો આવડે છે બાકી ભૂખ્યા છોકરાઓને બુભુક્ષિતા કેમ ના કરો તે બાબા મેં કીધું એ તો કરે

પૂરેપૂરું સત્ય જ્યારે એ શબ્દસ્થ થાય ત્યારે એ સામેના હૃદય સુધી પહોંચતું હોય છે એટલે આપની કલમમાં જે તાકાત છે કે એ એનો જે પડઘો છે એ આ છે કે એ સત્યથી ધોવાય અને પછી આપણે વાત વાતમાં આપણે બધા

ધર્મ હોવો જોઈએ કે છેવાડાના માણસ છે એમની લાગણી સમજી અને ત્યાં સુધી પહોંચી અને એની સમસ્યા કર્યા પછી જો એ શબ્દસ્થ થાય એ ગ્રંથસ્થ થાય એ શબ્દ કે એ કથા કે એ ઘટના ત્યારે એ સારી રીતે ઉજાગર થતો હોય એ શબ્દ એવું હું માનું છું

એ ખાલી ખાલી ઉપર ચાલો આનંદ ના કઈ મતલબ નથી એટલે નિસ્બત પૂર્વકનું જે સાહિત્ય છે એ એ સાહિત્ય સર્જનારા લોકો આજે કેટલા એ પણ આપણને આ મંચ પરથી એક સવાલ થાય પણ વળી પાછા આપણે આપણી વાતોમાં જોડાઈએ મેં જાણ્યું છે કે આપ શરૂઆતમાં ફૂલછાપ સાથે જોડાયેલા અને એ વખતે આપ જ્યારે લખવાની શરૂઆત કરી ફૂલછાપમાં ત્યારે ફૂલછાબ સૌરાષ્ટ્રમાં બહુ મોટું છાપો ગણાતું તો આપ એ ફૂલ છાપમાં કેવી રીતે જોડાયા એ ત્યારે હું એમ એ કરતી હતી અને પીરિયડ હતો લગભગ સેવન્ટી એટ સેવન્ટી બરાબર અને આમ જ મને એમ થયું કે બધું હું વાંચું છું બધા લખે છે ત્યારે આવું નિયમિત કોલમિસ્ટ કોઈ નહોતા છૂટા છવાયા લેખો બધા મોકલે એટલે મને થયું કે હું ભી મોકલું એમ એટલે ભી ઘરમાં પહેલાં કોઈને કહ્યું નહીં કે હું મોકલું છું કારણ કે ન છપાય તો એ વખતે એવું પોચી બહુ એટલે મેં તો લેખ મોકલ્યો અને મારે સોશિયોલોજી હતું બરાબર એટલે આવી બધી સામાજિક સંદર્ભે ચર્ચાઓ ક્લાસમાં એક અમારા પ્રોફેસર વશનદીકાબેન મહેતા હતા બહુ સરસ ચર્ચાઓ કરતા રેશનલ હતા એટલે અમને એની પાસેથી અમુક જાણવા ઘણું મળ્યું એટલે મેં એક લખ્યો આધુનિકતા શેમાં એવો એક સમાજ આર્ટિકલ લખ્યો અને પછી મારા આશ્ચર્ય વખત જે

અને એમાં મને શ્રેયાંશભાઈ કહ્યું કે તમે જે આ સ્ત્રી અર્થમાં નાની નાની વાર્તાઓ આપો છો એવું આપણે કે સૈયર ની અંદર નવા લેખકોની વાર્તાઓ મૂકો બરાબર એટલે એમાં એક મજાની વાર્તા હેઠળ નવોદિત સ્ત્રી લેખકોની વાર્તાઓનું સંકલન કરું છું ક્યારેક મારી વાર્તા બી હોય એમાં અને ક્યારેક બીજા બધાની પણ હું બહુ જ ધ્યાન એ રાખું છું કે એકદમ છેવાડાના ગામડાઓની વાર્તા આવે ને એ બહુ જરૂરી છે કારણ કે શું છે ખબર છે એટલે આમ તો ઓફેન્ડ થાય કોઈને કહીએ તો પણ મોટા મેગેઝીન્સ અને મોટા સાહિત્યિક ગ્રુપોમાં છે ને અમુક વર્ગને જ સ્થાન છે બિલકુલ એટલે એ એ વસ્તુ મને બહુ ખૂચે મને એમ થાય કે ચલો પ્રસિદ્ધિનો મોહ નથી હું તાકાત છે મારા હું મારી રીતે કરાવી નાખું બરાબર પણ જે બીજા છે જે લોકોને ખબર નથી કે આ વાર્તા ક્યાં મોકલાય કેમ થાય એ જો તમે છાપામાં હોય ને તો જ આવે હવે ઘણા લોકો કેવું કરે છે અમુક વિવેચકો છાપાની વાર્તા વિદ્વાનો સુધી પહોંચે એનું જ સ્તર અને સમાજને કંઈક આપે એનું સ્તર નહી હોવું જોઈએ એટલે ખરેખર છાપાની વાર્તાઓમાં હું એવી વાર્તાઓ જ પસંદ કરું કે એમાંથી જનરલ પબ્લિકને વાંચીને કઈક મળે બિલકુલ અને એ રીતે ઘણા લગભગ અઢી વર્ષથી હું કામ કરું છું એ પેલા મેં દિવ્ય ભાસ્કર માં લખેલું સાહિત્ય સફરની વાત ફૂલછાપ દિવ્ય ભાસ્કર અને અત્યારે ગુજરાત સમાચાર સુધીની વાત કરી એ છાપાની વાત થઈ હવે આપણે જે વાત કરવી છે એ વાત કરવાની છે સ્ત્રી આર્થની તો સ્ત્રી અર્થ એટલે શું અને આ શબ્દ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ સ્ત્રીઅર્થ શબ્દની શોધ જ કરનાર પ્રતિભાબેન ઠક્કર છે એટલે એ બહુ મોટી વાત કહેવાય કે પુરુષ કાંઈ કામ કરે તો એને પુરુષાર્થ કહેવાય તો મને એવું લાગે છે કે એવા જ અર્થમાં વિસ્તૃત તો બેન જ આપણને વાત કરશે કે સ્ત્રીઅર્થ એટલે શું તો બેન આપ જણાવો હા એટલે અમારું સ્ત્રીઅર્થમાં એક સેજલ

એ પોતાના મલ્ટિપલ ડિસેબલ બાળકની ફિઝિયોથેરાપીમાં જતી હતી ત્યારે માતાજીને પગે લાગી જતી હતી અને બાળક થોડું થોડુંસાઇઝ થી સારું થયું ત્યારે ડોક્ટર એને એમ કેજ કે બેન તું હજી વધુ પ્રયત્ન કર પુરુષાર્થ પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડ્યાતો છે એટલે પછી એ સ્ત્રી ઘરે જઈને વિચારે છે કે યાર પાંચ વર્ષથી હું આ મહેનત કરું છું તો મારી જે થતી થતી હોય હોય આરાધના પુરુષાર્થ શું સ્ત્રી જ્યારે મહેનત કરે ત્યારે સ્ત્રી અર્થ કેમ નહીં આવો એક વિચાર મેં એ વાર્તાની નાયકાના મોહમાં મૂક્યો જે તો બે હાજર આઠ ની વાત હતી પછી મને આમ એવું થયું હતું કે આ શબ્દ ને ક્યાંક આપણે સમાજ સમક્ષ લાવવો જોઈએ વાર્તાની બુકમાં પડ્યો રે તો વાર્તા વાંચે એને ખબર પડે બાકીના પછી બે હજાર પંદરમાં ફેસબુક થ્રુ ઘણા બધા મિત્રો મળ્યા મને ને ઘણી સ્ત્રીઓ મળી કે જે સરસ સરસ સ્ટેટસ કરતી હોય સરસ નાની મોટી બે પંક્તિઓ લખતી હોય એટલે મારું વાત પહેલેથી જ મેં તમને કહી એમ સ્થાપિત સાહિત્યકારોની આરે વાત નો ત્યાં મારે નવા ઉભા કરવા તા એટલે મેં ફેસબુક માંથી આવા લોકોને શોધ્યા અને એક ગ્રુપ બનાવ્યું અને મેં કીધું આપણે આવી એક વાર્તા સંગ્રહ કરીએ અને એને સ્ત્રી નામ આપીએ અને પછી આ શબ્દનો એ રીતે વ્યાપ વધે બરાબર એટલે એક ઉર્વી અમીન કરીને છે નંદિની શાહ છે મહાશ્વિત આ બધા અમારી સાથે જોડાણા ઉર્વી એ વખતે બહુ જ આમ પોતે પ્રોફેસર પણ આમ ધક્કા ખાવા આ બધી મહેનત માથે લઈ લીધી હું તો અહી ભાવનગર ભાવનગર થી અમદાવાદ વારે વારે તો હું ન જઉં એને મેઘા હોય મારી ડોટર સાથે વિશાલ બધા બધું આખું એક ત્યાંનું અમદાવાદ નું ગ્રુપ કામે લાગી ગયું બરાબર એટલે ઉર્વી ને નંદિની ને અત્યારે બધા મારી મસ્તી જ કરે કે ઉર્વી ને નંદિની એના જમણો ને ડાબો હાથ છે અહીં ભાવનગર માં ત્રિવેદી છે એક અમારી આખી ટીમ ઉભી થઈ ગઈ એટલે આ સ્ત્રી ને એ કેવું છે કે સ્ત્રીઓની મહેનત એટલે માત્ર મહેનત ખાલી પૈસા કમાવાને મહેનત નથી કેવાની પણ એની સામાજિક દરેક બાબતો એટલે જો હું તમને કહું કે આપણે આ તો હવે મેં શબ્દ આપ્યો એટલે બાકી આપણી માતાઓ દાદીઓ કે નાનીઓ એ કોઈ ભણેલી નહોતી

નગણ્ય કરીએ છીએ એટલે એને બદલે એના સ્ત્રીઆર્થ આપણે આવકારીએ વધાવીએ તો એ ઉપરથી છે નીચે સુધી મારા સ્ત્રીયાર્થના વાર્તા સંગ્રહ અમે કર્યા એક પછી એક લોકોને બહુ ઉત્સાહ પછી એનો પેલો ભાગ થયો ને પછી મને ફોન આવ્યો કે ભાઈ તમને હું કીધું આ એવોર્ડ ને એવું કઈ ફોર્મ ભરું ને એવું ના આવે પણ ચાલો જ્યુરી સ્પેશિયલ એવોર્ડ મળ્યો વાહ વેસ્ટર્નનો હં હં અને પછી તો બધું વોટ્સએપ ગ્રુપમાં થોડા ઘણા હતા એ બધાનો ઉત્સાહ વધ્યો વધ્યો અને આગળ આગળ કરતા જઈએ છીએ અને એવી રીતે સ્ત્રીઆર્થના અમે છ ભાગ કર્યા હવે સાતમાની તૈયારી છે તો સાતમો ભાગ માટે પણ એડવાન્સમાં શુભેચ્છાઓ ખૂબ ખૂબ હવે આ આપણે છ ભાગ કર્યા હવે સાતમો ભાગ કરવા પણ જઈ રહ્યા છો સ્ત્રીઆર્થનો હા તો એમાં લેખકોને આહવાન કેવી રીતે આપો છો લખવા માટે કેવી રીતે આપ કૃતિઓ મગાવો છો એટલે જો બધા લોકો એવું કે કે આ શું સોશિયલ મીડિયા આખો દી ફેસબુક ખોલીને લોકો બેસતા હશે હા પણ કોઈ પણ ટેકનોલોજી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ એનો તમે સકારાત્મક ઉપયોગ કરી શકો બિલકુલ સચોટ એટલે મને મારા વિચાર પ્રમાણે હું એમાં સ્ક્રોલ કરતા કરતા ખાખા કોળા કરતી હોઉં ને જો કે ભાઈ આ સારું લખે છે આ હું લખે છે આપણા વિચારને મળતું આવે છે નિસ્બતવાળા લોકો છે એવા બધાને આમંત્રણ આપ્યું પેલા ભાગમાં તો બે ચાર સ્થાપિત લેખકો હતા હા પણ પછી અમે ધીમે ધીમે એમાં સ્ત્રી લેખિકાઓ હતા જે શરૂઆતમાં હતા હા પછી અમે પાંચમા અને છઠ્ઠામાં અમે તમારી એ કદાચ એક વાર્તા લીધી છે મને યાદ છે કદાચ છઠ્ઠા ભાગમાં છઠ્ઠા ભાગમાં છે મુક્તિ એટલે એ પણ અમે લીધું કારણ કે સ્ત્રી સ્ત્રીઅર્થના પહેલા ભાગમાં અમે સ્ત્રી એકવીસ સ્ત્રી લેખકોની વાર્તા બરાબર અને એમાં અમે છે ને જે પુરુષ લેખકો છે જે પુરુષ વિચારકો છે કે જે ઉદારવાદી વિચારકો છે એવા લોકોના મંતવ્યો છાપ્યા બરાબર અને એમાં ફાધર વર્ગીશ પોલ મનીષી જાની ગૌરંગ અમિન નિરવ પટેલ પછી બે યંગ લેખકોને લીધા હતા અભિમન્યુ મોદી અને મિલિંદ ગઢવી આવી રીતે એજ પ્રમાણે કે ભાઈ વર્ગીશ પોલ છે ને નિરવ પટેલ છે મનીષીભાઈ છે ગૌરાંગ ગૌરંગમીન છે એમ ખાદેડ વચ્ચેની મિડલ એજ અને અભિમન્યુ અને મિલિંદ એટલે યંગ એટલે એવી રીતે અમે છ ના મંતવ્યો અંદર છાપ્યા કે સ્કલિઆર્થ શું છે એટલે બધાએ લખ્યું કે ભાઈ આ છે સ્ત્રી આ તને બધાએ બહુ જ આવકાર્યું બરાબર એમ કે સ્ત્રીઓનો સ્વકંઠ છે એમ અને એટલે પછી શું થયું કે જ્યારે બે હજાર આઠમાં વચ્ચે તમને હું કહું કે મારા પઝલના માણસનું જ્યારે વિમોચન થતું હતું ને ત્યારે આ વાત થઈ એટલે ડાયસ પરથી જ આપડા એક બહુ મોટા લેખકે કહ્યું કે આ બધું સ્ત્રી આવું બધું ના હોય વ્યાકરણ ની દ્રષ્ટિએ ખોટું છે અને ભગવતી કુમાર શર્મા એ મૈલાર્થ કીધું તમને પુરુષાર્થ સામે વાંધો હોય તો મૈલાર્થ એને ઉભા થઈને જવાબ આપ્યો કે ભાઈ હજુ તમે એવું જ ઈચ્છો છો કે અમે ભગવતી કુમાર શર્માની ગઝલો મને બહુ જ ગમે છે પણ એનો અર્થ એવો નહીં કે ભગવતીભાઈ કહ્યું કે મહિલાર્થ એટલે મારે મહિલાર્થ કેવું મારે સ્ત્રી અર્થ કેવું છે કાયમ પુરુષ લેખકોના પગલે દબાવીને જ ચાલવાનું અને પછી મનીષીભાઈ અમારા લેખક મંડળના પ્રમુખ એણે કહ્યું કે ભાઈ વ્યાકરણ નું તમે કો છો તો વ્યાકરણ એ પુરુષોએ જ બનાવેલું છે તો એમાં આ જ વસ્તુ હોય તો કોઈ નવો શબ્દ લઈને આવે

કે સંઘર્ષ પણ કહી શકાય અને એવી રીતે સ્ત્રીઆર્થ અત્યારે હાલ જ્યારે છ છ વોલ્યુમ થયા અને સાતમા વોલ્યુમ તરફ આપ જઈ રહ્યા છો ત્યારે જેમ પુરુષાર્થ એ વ્યાપક રૂપમાં જેમ વપરાય છે એવી જ રીતે સ્ત્રીઆર્થ પણ હવે લોકોએ સહજ રીતે સર્જકોએ વિવેચકોએ કદાચ હોય તો એના માટે પણ એવું હતું પણ હવે નથી બરાબર બરાબર અને નવો શબ્દ જે શબ્દ જે નવો આપણને ગુજરાતી ભાષાને મળે તો એ તો ગૌરવની વાત કહેવાય એ કોઈ કોઈ પણ એ સર્જક છે અને એમાં જે એ લાવી શકે અને એમાં જે આ વાર્તા સંગ્રહો છે એમાં જે તમને કોઈ દિવસ પહેલી પહેલી વાર્તા લખેલી હોય ને પણ એ તમે વાંચો એટલે તમે અંદરથી હલી જાવ એવી વાર્તાઓ આવે એટલે એવું નથી કે આ થોડાક આઠ દસ નામો જ વાર્તા લખે છે સાવ છેવાડાથી વાર્તાઓ આવે છે બરાબર કે જે વાર્તામાં તાકાત હતી જેમાં એટલે એમાં જે તમે

તો એમાં પુલવામામાં જયારે હત્યાકાંડ થયો આપડા અનેક સુરક્ષા કર્મીઓનું મોત થયું એના વિશે હતું એટલે એને લખ્યું કે કામ કરવા આવી ને એમ કે આવી મારા લખવા બેસવાનો સમય થઈ ગયો છે તો બિચારી કઈ જવાબ નથી આપતી પણ એ બેન એને બહુ પ્રેમથી રાખતા હોય છે એટલે એમ કે છે કે તું છે ને ખીર મેં વાટકો પ્લેટફોર્મ પર ઢાંક્યો છે લઈ લેજે ખીર ખાઈ લે આજે ખીર કરી છે પછી કામ કરજે એટલે ઓલી એમ કહે છે કે બેન એનું ટીવી ચાલુ હતું ને એમાં પોતા કરતા કરતા નજર હતી એ વાર્તાવાઈ ચુકરી અલગ યુ સ્તર બરાબર કે આજે હું ખીર નહીં ખાઉં મારો માયલો ભરે છે વાહ વાહ પેલું ફૂલવા ઘટના તમે વિચારો કે લોકો કેટલું વિચારી શકે છે દેશભક્તિની વાતો ખાલી આ બધા જે ઝંડા લઈ લઈને ફરે છે એ દેશભક્તિ નથી આ દેશભક્તિ છે કામ કરતી ઘરકામ કરતી પોતા કરતી છોકરીઓ એને કીધું મારો માયલો મળે છે એટલે આવી વાર્તાઓ મળે છે અને એ પણ કોઈ સ્થાપિત લેખિકા નહીં લખેલી પ્રથમ તો આ પણ આપ એક સરસ મજાનું પ્લેટફોર્મ સરસ મારફત આપો છો કે કોઈને નવું લખવાનું મન થાય અને સારું હોય વીતવાળું હોય તો આપ ચોક્કસ એને છાપો છો અને એમાં હવે સાથે ગુજરાત સમાચાર પડ્યું છે મને એ રીતે નવોદિતોનું સાથે કામ કરવું એટલે જ્યારે આપણું સર્જક કર્મ છે એ ઘણું ખરું થયું હોય પછી આપણો સર્જક ધર્મ બીજો શું હોય કે નવા નવોદિતોને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપવું અને પ્રોત્સાહિત કરવા અને એમના શબ્દને ઉજાગર કરવો તો બહુ સરસ આપ કામ કરી રહ્યા છો સ્ત્રીઆર્થ બાબતે પ્રથમ જયારે એનો ભાગ પ્રગટ થયો ત્યારે એનું લોકાર્પણ રાખેલું હોય તો ક્યાં રાખેલું અને કેવી રીતે લોકાર્પણ કાર્યક્રમ થયો અમે પહેલો ભાગ અમે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં રાખ્યો હતો અને આખો હોલ ચિક્કાર હતો અને મારી દીકરી આજે અત્યારે રેડિયો મિર્ચીમાં હતી બરાબર એને આખો દીકરી રેડિયો મિર્ચીમાં હતી હા અને એણે આખો કાર્યક્રમ સંભાળ્યો હતો અને બધા અજય દીપલ ત્રિવેદી ઉષા ઉપાધ્યાય બરાબર પછી આ બધા જ મેન મુખ્ય મહેમાન તરીકે ઉમાશંકરભાઈ ના દીકરી સ્વાતિબેન જોશી બરાબર અને મનીષી જાની તો હોય અમારા લેખક મંડળના પ્રમુખ આ બધા જ અને આખો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો હતો એટલે હજુ યાદગાર અને આમ વિડિયોઝ ને બધું જોઈએ એ કે પ્રથમ સ્ત્રીાર્થ નું લોકાર્પણ એ વખતે પુરુષોના જે પુરુષ લેખકો કે સામે ભાવકો બેઠા હતા એમના કેવા મંતવ્યો રહ્યા આ સ્ત્રીાર્થ જ્યારે પ્રગટ થઈ ગયું હા બહુ સરસ બહુ સરસ બરાબર આ અમે વિડિયોઝ મૂક્યા છે આમાં ઘણી વાત હા ફેસબુક પર આ બધા જ વિડિયોઝ છે સ્ત્રીાર્થ ની YouTube ચેનલ પણ છે બરાબર અને એમાં વાર્તાઓ વાચિકમ કરીને બી મૂકેલી છે બરાબર તો આપે વારંવાર આપણી વાતોમાં સોશિયલ મીડિયા આવે છે તો સ્ત્રીઆર્થ જે છે આ પ્રથમ ભાગ પ્રગટ થયો ત્યારબાદ સોશિયલ મીડિયાના સહારે સ્ત્રીઆર્થ છે એનો બીજો ત્રીજો ચોથો અને એવી રીતે છ ભાગ થયા તો સોશિયલ મીડિયા આમ આમ ગઈએ કહીએ તો એ આપને આમ ફળીભૂત થયું ગણાય તો એનો કેવી રીતે સર્જકોએ અથવા તો કોઈ શબ્દ સાથે કામ કરતા લોકોએ કેવી રીતે એનો વિનિયોગ કરવો જોઈએ એની પણ આપવા એટલે આજ વાત છે કે માનો કે તમે લખો છો બે વર્ષથી પાંચ વર્ષથી દસ વર્ષથી કે પંદર વર્ષથી પણ તમારી પાસે આવતી કોઈ નાની એવી લેખિકા કે લેખક એ તમને જ્યારે પૂછે ત્યારે તમારે એને સાથે બહુ જ શાંતિથી એને વાળવી જોવે બરાબર એટલે સમય નથી એમ મને ઘણા વખત પેલા ભાવનગરમાં એક કડવો અનુભવ થયો હતો મને કે કે તમે ગઝલ લખો ને એટલે મેં તું ગઝલ નથી લખતી હું ખબર નહીં મારું મગજ બંધનમાં ચાલે જ નહીં કે આ મીટર ને આ છંદ ની મને મને નો ફાવે હું અછાંદસ લખું છું અછાંદસ કવિતા જ ન કહેવાય બેન બહુ મોટા કવિયત્રી એટલે મને મેં કીધું તો મને આપ શીખડાવો કે કઈ રીતે લખાય ગઝલ મને સમય નથી એટલે હું એ વસ્તુ એવું હતું કે મને એ વખતે અપમાન જેવું લાગ્યું કોઈ નાની એવી લેખિકા ઉડતી લેખિકા એવું ન લાગવું જોવે કે હું લખવા તૈયાર છું ને મને લોકો મસ્તી કરે છે કે કાઢી નાખે છે એટલે તમે વિચારો કે આદિવાસી રાઠવા આ બધી સરનેમ તમે વાંચશો આ બધા લખે છે પોતાના સમાજની વાતો લખો મેં કીધું બરાબર તમારા સમાજની વાત લખો એક બરખા વળવી છે એને ડામ ઉપર લખી હતી બરાબર પછી આ ગાયત્રી વસાવા છે એને છોકરા છોકરીને એમાં પાછું વાર્તા તત્વો તો જ સરસ હોય એટલે કદાચ કોઈ વિવેચકો એવું કે આમાં વાર્તા તત્વ નથી પણ અમે લોકો એવું નથી માનતા અમે એવું છીએ કે લોકોને વાર્તા વાંચવી ગમી કારણ કે વાર્તા છે ને એ આપણું મૂળ છે સમજો બાળક માના ગર્ભમાં માં સુતું હોય ને ત્યારે એ આપણને આપણી સાથે પૂછ્યું ધીરુબેન પટેલે પૂછ્યું હતું મને કે તમે સ્ત્રી વાર્તા કેમ પસંદ કરી કવિતા કેમ નહીં જો

નારીવાદી કવિતાનું સંપાદન કરવું છે કારણ કે હું જોઉં છું અત્યારે મોટે ભાગે મુશાયરાઓમાં અને અને જનરલ ચર્ચાઓમાં ફેસબુક પર અમે નારીવાદી નથી એમ કહે છે અને ગૌરવથી કે અમે નારીવાદી નથી પણ મારે એને કેવું પડ્યું એક બે જણને કે મારી બેન જો તું નારીવાદી ન હોત તો તું આ સુધી પહોંચી જ ન હોત નારીવાદી કઈ કોઈ ખરાબ વસ્તુ નથી બરાબર અને એ કોઈ પુરુષોનું વિરોધી નથી બરાબર પણ જે પુરુષ સત્તાક માનસિકતા છે પુરુષો દ્વારા જે સ્ત્રીઓ પર સામાજિક માનસિક અત્યાચારો થાય છે એનો વિરોધ છે નારીવાદી નારીવાદી નથી એમ કેમ તમે કહી શકો બરાબર તમે સ્ત્રી છો તો તમે સ્ત્રીવાદી તો હોય જ ને સ્ત્રીવાદી હોય હા એટલે એવું નથી કે આપણે કોઈ પુરુષોને વખોડીએ છીએ પણ જે માનસિકતા છે અત્યાચાર કરવાની અવરોધ થવાની બરાબર એ અવરોધક થવાની માનસિકતાની સામે નારીવાદ છે બરાબર અને મારો વિચાર છે કે સરૂપ ધ્રુવની નવી કવિતાઓ મળે છે હા હા બન્ના નાયકની પણ નારીવાદી નવી કવિતાઓ હમ એ નવી કવિતાઓ આપણે હવે સમાજ સમક્ષ મૂકવાની જરૂર છે બરાબર આપણા સાહિત્યની આપણે વાત કરી એમાં હજી થોડી ક્યાંક અધૂરપ હોય એવું મને લાગે છે આપણે આ સ્ત્રીઅર્થની એકથી છ ભાગ એની એની વાત કરી કે એ અન્ય સર્જકો પાસેથી મગાવી અને સંપાદિત કરી અને આપણે સ્ત્રીઅર્થ આપ્યા આપના કયા કયા પુસ્તકો થયા અને એ ગદ્ય પદ્ય જે આપણે વાત કરી રંગિસ્તાન એ સિવાય ના મારા બે જ પર્સનલી બે જ પુસ્તકો કર્યા પછી હું આમાં પડી ગઈ બરાબર અને આ પેપરમાં લખતી કાયદાની રીતના કાયદાના સ્ત્રીઓના અધિકાર બધું એટલે પર્સનલી હવે એક વાર્તા સંગ્રહ તૈયાર થવાની ઓલીમાં છે બરાબર એટલે હવે એ થશે તો સરસ હવે બે પ્રકારના સર્જનો આપની પાસેથી મળવાની શક્યતા છે એક તો નારીવાદી કવિતાઓનું સંપાદન અને એક આપની પર્સનલ વાર્તાઓ છે એનો એક વાર્તા સંગ્રહ તો એના માટે પણ આગોતરી શુભેચ્છાઓ બેન અને હવે આગળ બીજી આપણે વાત કરીએ ઘણી બધી વાર્તાઓ આપની પાસે આવે છે હા ઘણી બધી અત્યાર સુધીમાં સ્ત્રી સ્ત્રીઆતમાં કેટલી વાર્તાઓ જે લઘુકથાઓ છે એ કેટલી લઘુકથાઓ સમાવી બસો ને ચોર્યાસી જેટલી બરાબર મોટા ભાગે કોઈ લેખક રિપીટ એમાં નહીં હોય ના રિપીટ ખરા હા રિપીટ ઓછા છે પણ નવા નવા આવતા જાય છે એટલે અમે લોકો એ સમજીને નવા બરાબર જો એની વાર્તામાં સશક્ત વાર્તા હોય તો નવાને વધારે ચાન્સ બરાબર એટલે આપની પાસે ઘણા બધા લેખકોના શબ્દો જે છે એ તો એમાં 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 પ્રયોગશીલતા પણ જે પ્રથમવાર લખતા હોય નવોદિત હોય ઓછું લખ્યું હોય પણ એની પાસે વાંચન ઘણું બધું બૃહદ હોય એની પાસે અનુભવોનો ખજાનો હોય પોતાની જાત સાથે જે ઘટનાઓ બની હોય જે કાંઈ ઘટનાઓ થઈ હોય તો એ બધું એની પાસે છે એ એ શબ્દના રૂપે એ વાર્તાના રૂપે લઘુકથાના રૂપે શબ્દ થકી એ લાવે તો આમાં પ્રયોગશીલતા આવી અને પ્રયોગશીલ લેખક એટલે શું અને કેવા પ્રકારના પ્રયોગો આમાં આપને જાણવા મળે હા એટલે જો પ્રયોગશીલ લેખકો કેવા હોય ને તો આ જે નવા લેખકો છે ને એ પોતાની વાત વાર્તાના સ્વરૂપમાં મૂકે એટલે માનો કે કોઈ સ્ટ્રોંગ એવા વિવેચક હોય કે આમ તો કરાય જ આમ નહી જ કરાય એવું નથી ની આપણી વાર્તાઓ જેવી વાર્તાઓ છે જ નહીં બરાબર મારી પાસે માનવ કોલના એક પછી એક પ્રકાશનો થતા જાય હું લઉં છું મને બહુ મજા આવે છે વાંચવાની એમાં ટીપિકલ વાર્તાઓ નથી એ જે પરંપરાગત વાર્તાઓ કે આ પ્રયોગશીલ વાર્તાઓ છે માનો કે હું તમને કહું કે મા શ્વેતા જાની છે એની વાલની વેણી નામની એક વાર્તા છે હવે વાલની વેણીમાં કથા તત્વ શું છે તો એ ગોવા ફરવા જાય છે અને ત્યાં એક કંઈક વેચવાવાળી બેન છે એને આની સાથે મજા આવે એને રોજ વેણી આપે છે અને એવી રીતે બેની બે ની બે છે નાનકડી વાર્તા એને મોકલી હવે જો માનો કે હું એવી ચોક્કસ પરંપરાવાદી હો તો એ વાર્તા હું ના લઉં પણ એ વાર્તા મેં લીધી કારણ કે એ કંઈક નવું આપે છે સમજો એકની એક રગસિયા ગાડા જેવું કે માનો કે એક સ્ત્રી છે તો એને આમ જ માથું ઓળાય એને આમ જ સાડી પહેરાય અને એને આમ જ ચલાય ને આમ જ હસાય એ જે પરંપરા છે એ મહેરબાની કરીને મારે વિવેચક મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે નવા પ્રયોગો આવવા દો બરાબર બરાબર નવા પ્રયોગો આવશે તો નવી વાત આવશે બરાબર તમે એકનું એક આમાં આમ જ હોય આમ જ હોય આમ જ હોય એવી ફ્રેમમાં ફિટ નથી થવું અમારે અમારે નવા લેખકોને લાવવા છે નવી વાત લાવવી છે નવા મેસેજીસ આપવા તો એ પ્રયોગશીલતાને આવકારવા જોવે આવકારવું જોવે એવું હું માનું છું બિલકુલ બિલકુલ આપણે એમાં ઘણી વાર્તાઓ છે એવી રીતની એક મેઘા જોશીની વાર્તા છે પછી મેં આ સ્પર્ધા મહેતાની કઈ

કે ભાઈ તમે અત્યારે આપણે જાતિવાદ એટલો વકર્યો છે તો હું તો એવું કે આ લખવું તમે ગમે તે સ્વરૂપ પકડો કોઈ તમે કવિતા લખો વાર્તા લખો નિબંધ લખો પ્રવાસવાદ બધામાં જે અત્યારનો આપણો માહોલ છે સળગતો જાતિવાદ વિરુદ્ધ બરાબર બિલકુલ તો એક મને એક મારી જ પંક્તિ યાદ આવે છે બિલકુલ કે પાણીમાં પણ ઘાવ પડે ને બરફને પણ તાવ ચડે ઓહો પાણીમાં પણ ઘાવ પડે ને બરફને પણ તાવ ચડે ઉભા જેવો ભાઈ ફાડચા કરો ને તો છત સાથે ઘર પણ પડે આ જાતિવાદ આપણા સમાજને કોરી ખાય છે બરાબર તો એ તમે જો વાર્તાકારો તો તમારી વાર્તામાં આવવું જોઈએ તમે જો કવિ હો તો તમારી કવિતામાં આવવું જોઈએ માત્ર ઝાડ ફૂલ ને પાન ને બરાબર છે પ્રકૃતિ પ્રેમી હું પણ છું બરાબર હું એ લગતી હોઉં છું એવું નથી કે નથી લગતી પણ ક્યાંક નિસ્બત સાથે નું સર્જન કરો ને તો એ સર્જન યથાર્થ નીવડે બહુ બહુ સાચી વાત કરી બહુ સાચી વાત કરી બેન આ સ્ત્રી જે છે એ આખો સ્ત્રીઆર્થ નું આ જે માખણ છે ને એ આપણે થોડી વાતમાં કહી દીધું કે આ છ છ વોલ્યુમ અને એની બસો ઉપરાંત જે વાર્તા છે એ વાર્તામાં કોઈ તત્વ હોય તો એ નિસ્બત છે એ વાર્તામાં જો કોઈ તત્વ હોય તો પેલો નારી વાદ એટલે પુરુષનો વિરોધી નથી એ નથી પણ જે કેટલીક બાબતો જે સ્ત્રીઓને પરંપરાગત રીતે જે અવરોધક છે એના એને વિકસવામાં એને એને ખીલવામાં એને આગળ વધવામાં તો એ એની વાત લઈને જ્યારે આવો છો ત્યારે આપના સંતાનો આ સ્ત્રી આર્થને કેવી રીતે જુએ છે એ પણ અમને જાણવું ગમશે ના બહુ સરસ રીતે કારણ કે પહેલા ભાગ થી જ છોકરાઓ બે જોડાયેલા છે એટલે અને મેગા એ તો આખું જેને કહેવાય ને કે ઉપાડી લીધું છે કામ એમ બરાબર કાર્યક્રમ સંયોજકો કે અમે લોકડાઉન દરમિયાન તમે માનશો અમે લોકોએ મેઘધનુષી મુશાયરો કર્યો ઓનલાઈન પછી માઇક્રોફિક્શન વાંચી લઘુકથાઓ પાત્રીસ પાત્રીસ છત્રીસ છત્રીસ એવી રીતે ફેસબુક પર જ લખવાનું કે તમે મોકલો એટલે વિડીયોઝ કરીને મોકલે પછી મેગા એડિટિંગ કરીને બધું કારણ કે લોકડાઉનમાં બધા ફ્રી હોય એટલે ત્યારે અમે બહુ છે એ બધું સ્ત્રી યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રોને પણ જોવું હોય તો મળશે બરાબર બરાબર

તો એવું નથી કે જો સ્ત્રી હું પુરુષો વિરોધી છું એવું નથી કે માણસના વિરોધી નથી આપણે માણસના જે અવગુણ છે એના વિરોધી સ્ત્રીમાં પણ હોઈ શકે પુરુષમાં પણ શકે પણ એ વાત જે છે એ આપણા સંવેદન ને લઈ આવે બરાબર એની સામેની વાર્તાઓ પણ આવે બિલકુલ એટલે જેમાં સ્ત્રી ને પીડા થતી હોય પુરુષ અને ધર્મ ના ધતિંગો જે છે લોકોને છેતરવાના એની સામેની વાર્તા પણ આવે છે મારી જ એક વાર્તા સેકન્ડ પાર્ટમાં છે મૈયા મોરી મેં નહીં માખન ખાયો એક સફાઈ કામદાર બેન ઓલું વાળતી હોય છે અને આ લોકો એને સેટના માણસો એને તોછડાઈથી બહુ જલ્દી કર ચોખ્ખું કર ને અને એમાં એનો છોકરો રડતો હોય છે પછી જયારે આમ જાતી હોય છે ત્યારે કૃષ્ણનો આપણે ત્યાં બધી જગ્યાએ ફોટો હોય છે માખણ ઢોળાતો તો ઈ છોકરો એના પપ્પાને તેડો હોય છે એના બાપા અને બે જણા જાતા હોય છે તો પૂછે છે કે

બેકગ્રાઉન્ડમાં વાગતું હોય છે મૈયા મોરી ઘણું બધું એટલે આપની પાસે જે આ વાત છે વિચાર છે એને મૂળ જે વાત છે કે સમાજના છેવાડાની સ્ત્રી હોય કે પછી વર્તમાન આધુનિક સ્ત્રી હોય પણ એની જે કંઈ સમસ્યા પીડા છે એને સરસ રીતે ઉજાગર કરવાનું કામ સ્ત્રી આપ મારફત આપણે કરી રહ્યા છો બીજું એક કામ પણ આપ સરસ કરો છો કે ગુજરાતી લેખક મંડળમાં પણ આપ સક્રિય છો તો એ લેખક મંડળની શું પ્રવૃત્તિઓ છે અને એમાં આપ છે એમાં કેવી રીતે ઇન્વોલ્વ છો હા લગભગ હું બારેક વર્ષથી છું 94 માં સંગઠન થયું હા 26 સત્યાવીસ વર્ષ થઈ ગયા કદાચ અને લેખક મંડળ છે ને એ આખા ઇન્ડિયામાં એક જ છે કે જે ટ્રેડ યુનિયન છે લેખકોનું વાહ વાહ અને લેખકોના હિત માટે એ લોકો લડે છે બરાબર એટલે માનો કે આ કોઈના કોપીરાઈટનો ભંગ થયો હોય આ તો લેખક મંડળ પોતે નોટિસ આપે અને પોતાનાથી નિપટાય ત્યાં સુધી એ લોકો આ પ્રશ્નને સોલ્વ કરે હમણાં એક બેન કે કોણ કોઈ છે સુરત નાયક બેન દક્ષાબેન કે સમથિંગ નામ હતું એની સ્ત્રી કવિયત્રીઓનું આખું જે કલેક્શન હતું ને એની પરમિશન વગર અહિયાં ભજવવાની શરૂઆત થઈ ગઈ હતી અને એક બહુ મોટી લેખિકાએ એ ઉભું કરેલું તો એ બે ને ફરિયાદ કરી લેખક મંડળમાં અને લેખક મંડળ દ્વારા તરત જ આ શો આખો અટકાવાયો ટિકિટ બરાબર બરાબર એટલે કોઈ પણ ના હકીત જોખમાય નહીં એ રીતે અને બીજું એ લોકો સ્ક્રિપ્ટ રજીસ્ટ્રેશન કરે છે બરાબર કે સ્ક્રિપ્ટ નવી લખી હોય તો ક્યાંય પણ મોકલો તો એ બધું અત્યારે તો ચોરાઈ જવાનો અને કોપી પેસ્ટ થવાનો ભય હોય એટલે લોકો આવી અને સ્ક્રિપ્ટ રજીસ્ટ્રેશન કરે છે બરાબર એટલે લગભગ હજાર ઉપર સભ્યો છે અને હું એમાં ઉપપ્રમુખ છું બહુ સરસ અને બહુ જ સરસ રીતે અને નક્કર કામ કરે છે માત્ર સભા સર્ગસો નહીં બરાબર પછી એનું વાર્ષિક પરિસંવાદ થાય ત્યારે પણ એકદમ સરસ વિષય આ વખતે ગાંધીનો ને એ બધો વિષય હતો એટલે એક વિચાર સાથે એક નિસ્બત સાથે કામ કરતું સંગઠન છે બરાબર અને મજા આવે છે એમાં કોઈ જાતના ઉચ્ચ એમ કે પ્રમુખ છે ના ઉપપ્રમુખ છે તો

સ્ત્રીઆર્થ કરી અને સ્ત્રીઓની જ વાત નથી કરતા પણ લેખક મંડળ ઉભું કરી અને એમાં પ્રમુખ તરીકે હા પણ જે કર્યું પણ એમાં આપ સક્રિય થયા અને એક ઉપપ્રમુખ તરીકેના હોદ્દા કે સ્થાન સુધી પહોંચી અને આપ એ પણ સરસ મજાનું લેખકો માટે કામ કરી રહ્યા છો એટલે કોઈ આમ એક પ્રકારની એવી ગ્રંથિ નથી કે આ ભાગમાં કે આ વિષય પર કામ કરવું એવું નથી એટલે એ પણ બહુ મોટી વાત કહેવાય બીજી એક વાત બેન એ છે કે આજે વર્તમાનમાં સ્ત્રીઓ અને શ્રમિકો આ બંનેનું આપણા ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે સ્થાન છે શું આવે છે એમાં હા સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ અલગ અલગ લેખકોમાં અલગ અલગ હોય છે બરાબર શ્રમિકોની વાત આમ જુઓ ને

કોઈ સવાલ જ નથી સાત પગલા આકાશમાં તો ઘણી બધી ઇન્સ્પાયર કરી છે બરાબર એટલે આવા સ્ત્રી લેખકો છે આપણે એવું માનીયે કે નાના નથી એવું જ નથી ગુજરાતી સાહિત્યમાં આવા પ્રતિબદ્ધ લેખકો આપણે જે નામ આપ્યા એ લગભગ વર્તમાનમાં નથી અવલ છે અને કાયમ એ રહેવાનું તો અત્યારના વર્તમાન લેખકો છે એમાં શ્રમિકો ની વાત છે એ ક્યાંય પડઘાય છે આપને ક્યાંય એવું દેખાય છે

તો એમાં પ્રતિબદ્ધતા સ્ત્રીઓ માટેની અને શ્રમિકો માટેની એવી એવી કઈ જોવા મળે છે આપને આપના ઓલામાં આવેલું એમાં તો એના માટે આપ શું કહેશો હા એટલે અમે લોકો સ્ત્રી દ્વારા આ વાત જ કરીએ એટલે અમને જે જાહેર માધ્યમ મળ્યું ફેસબુક ઉપરાંત મીડિયામાં એમાં અમને આ ગુજરાત સમાચારનો એક મજાની વાર્તા વિભાગ મળ્યો ભલે છે સ્ત્રી પૂર્તિની અંદર પણ ઘણા પુરુષોના મેલ આવે છે વાર્તા સારી હોય ત્યારે અને એમાં અમે આ પ્રતિબદ્ધતા આવે ને મને એવું લાગે છે કે જો સાંભળો તમે નસીર ઇસ્માઈલીની વાર્તાઓ વાંચો ને તો એ સંવેદના અને વાર્તા તત્વો અને એ બધું મને એનામાં બહુ જ મળ્યું છે બરાબર હું નસીર ઇસ્માઈલીને વર્ષો સુધી મેં વાંચ્યા પણ એ મને આવા લેખકોની જરૂર છે બરાબર કે એ એક કિસ્સો મૂકે એ કિસ્સામાં મૂલ્યો બી હોય હા સંવેદનાય હોય અને એક પ્રવાહી શૈલી બી હોય બરાબર બરાબર એટલે આવા લેખકો મળે હું તમે જે પૂછતા હતા કે એ નસીરભાઈમાં હતું એ બરાબર એટલે આ સરસ રીતે આપણને બધાને જાણવા મળ્યું કે આ નસીર ઇસ્માઈલીની આપણે વાત કરી એમાં એમાં કથા તત્વ હોય સંવેદન હોય અને મૂલ્યો અને મૂલ્યો હોય અને પ્રવાહિતા હોય એટલે મને એવું લાગે છે કે ક્યાંક ગુજરાતી સાહિત્યમાં આવા લેખકોની અવગણના થઈ હશે કે ખબર નથી શું છે એ પણ ખરેખર નસીર ઇસ્માઇલીની વાર્તાઓ વાંચી હું તમને કહું કે બહુ નાનપણથી ગુજરાત સમાચાર વાંચીને હું તો છે ને મારા દીકરા દીકરી બેઠા હોય ને એની આગળ એ સમજાય નહીં ભાષામાં નસીર ઇસ્માઇલીની વાર્તા જોશથી વાંચીને સંભળાવતી કારણ કે બક્ષીને એવી રીતે વાંચીને એટલે એ લોકોને રસ ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા પણ ગુજરાતી એ લોકોનું એકદમ સરસ એમ બરાબર એટલે વાંચન બહુ મહત્વની વસ્તુ છે છોકરાઓ માટે એટલે આપણને જે ગમ્યું હોય ને જે આપણને સ્પર્શી ગયું હોય એ વાંચ એ આપણા સંતાનો આપણા પરિવારની વચ્ચે પણ વહેંચવું જોઈએ વહેંચવું એ આ અત્યારે નથી થતું અત્યારે છોકરાઓ મોટા ભાગે સોશિયલ મીડિયાથી અળગા જ નથી રહેતા અને વાંચે છે તો એમાં પણ એ કેવું ને શું વાંચે છે એ એમની અંગત બાબત હા અને રીલ ને હા એવું ઘણું બધું પણ છતાં સોશિયલ મીડિયાનો એક મોટો ભાગ છે સાહિત્ય ઉપર પણ એનો બહુ મોટો પ્રભાવ છે અસર છે અને એને પણ આપણે ભૂલવું ન જોઈએ તો જ્યારે આપણે સ્ત્રીઆર્થમાં જઈએ તો મેં જોયું કે છઠ્ઠા ભાગ પર સેકન્ડ સેક્સ ગણાતી સ્ત્રીયા પર આપણે ચોકડી મારી અને કંઈક અંગુલી નિર્દેશ આપ કરવા જઈ રહ્યા છો તો એ શું છે હા એમાં મારી એક વાર્તા છે હા નગરી નામે હા હા અને નગરી નામે વાર્તામાં એ બેન ને એની દીકરી ફરવા જવા માટે કે હવે તું રિટાયર્ડ છે તું ફોર એમ દુનિયા ખૂબ બરાબર અને એનું આખું ટ્રાવેલ પ્લાન કરે છે ટ્રાવેલ પ્લાન કરે છે ને તો એમાં એને એનું બાળપણમાં જે ગામમાં એની નાનીના ગામમાં એ વેકેશન કાઢતી ત્યાંથી શરૂ કરીને એ પ્લાન થાય છે અને એમ કરતા કરતા એ એક નગરીમાં પહોંચે છે બરાબર પછી વર્ણન આવે છે પોતાની બાળપણની જે શેરીઓમાં એ ઘૂમે છે પગ પાળા એ બધું વર્ણન આવે છે અને પછી એ એક જગ્યાએ એનો છેલ્લો સ્ટોપ આવે છે ત્યારે એક વાહન લઈને એક છોકરી તેડવા આવે છે ટુક જેવું રિક્ષા જેવું વાહન હોય છે અને એને લઈ જાય છે તું જોવે છે તો રેલવે સ્ટેશન પર પણ સરસ સરસ સૂત્રો અને સ્ત્રીઓને આમ પ્રોત્સાહિત કરે એવા ને એવા બધા સ્ટેશન પર પણ હતા એમ આમ અચંબિત થાય છે પોતે નારીવાદી હોય છે છે એટલે એને મજા આવે પછી પેલી લઈ જાય એ કેમ્પસમાં અને એ કેમ્પસમાં બધી જગ્યાએ સ્ત્રીઓ જ બધું સંભાળતી હોય છે પુરુષો હોય છે પછી એ જે ગાઈડ જેવી છોકરી હોય છે ઈ એને બધે લઈ જાય છે એટલે રસોડામાં એક પણ સ્ત્રી પુરુષો બધા કામ કરતા હોય પણ મેઇન મુખ્ય સ્થાન પર સ્ત્રી સંભાળતી હોય એટલે એક આખું જેને કહેવાય ને કે નવો કોન્સેપ્ટ સ્ત્રી એટલે પછી એવિલીતે એક કલા નગરી જેવું હોય છે પ્રકૃતિ પૂરમ હોય છે ત્યાં આખું ગાર્ડનિંગ જ્ઞાન અને તે એ બધું કલા નગરી હોય તો એમાં સંગીત જ્ઞાન પછી ને લાઈબ્રેરી માં લઈ જાય છે તો લાઇબ્રેરીના દ્વાર પર એક મોટું પોસ્ટર હતું અને એમાં સેકન્ડ સેક્સ એમ લખેલું હતું ને એની ઉપર રંગીન ચોકડી મારી હતી બરાબર આપણે મૂલ્યનિષ્ઠ હોઈએ સિદ્ધાંતવાદી હોઈએ એનો અર્થ એ કે આપણે કોરા હોઈએ રંગીન ચોકડી મારી હતી આપણે આનંદ કરવાનો જીવન મળ્યું છે એક ખબર નથી પછી શું થવાનું પણ જીવનની જે ક્ષણ મળે આનંદથી માણવાની રંગીન માણવાની એટલે રંગીન ચોકડી મારી હોય સેકન્ડ સેક્સ ઉપર આ જે સેકન્ડ સેક્સ નો કન્સેપ્ટ છે ને ફોરેન ના લેખકનો એ આપણે ત્યાં પાછા બધા આંખ બંધ કરીને સ્વીકારી લીધો છે કે સ્ત્રી સેકન્ડ સેક્સ સ્ત્રી ફર્સ્ટ સેકન્ડ ના સ્ત્રી સર્જક છે માણસ નું સર્જન કરે છે સેકન્ડ સેક્સ પર ચોકડી જો તમને બુક આપું તો બતાવું આવું બુક છે ને એટલે અમે એ કવર પેજ વાય લીધું છે કે જો અહીંયા હા પ્રેક્ષક મિત્રો સેકન્ડ સેક્સ પર જે ચોકડી છે એ એ આ છે એટલે સેકન્ડ સેક્સ પર ચોકડી મારેલી છે અને પછી એ પૂછે છે કે તો અહીંયા એમ કે લગ્ન નું કેવી રીતે તો એમ કે ફેમિલી કેવી રીતે તો કે કે લગ્ન જાતે કરે છે અને બેમાંથી એક કંઈના મા બાપ સાથે નથી રહેતા અને જરૂરિયાતના આધારે અને હોશથી બેના મા બાપ આવે આનંદથી રહી જાય બાકી કોઈ કોઈની ઉપર હાવી ના થાય બરાબર અને એ રીતે યંગ જનરેશન પણ એનું એટલું જ રિસ્પેક્ટ અને પ્રેમથી એને રાખે બરાબર એક આદર્શ જે છે એમાં કલ્પના કર્યું છે અને પછી એમ ફરતા ફરતા જાય છે તો કે અહીંયા કાંઈ મંદિર જેવું નથી એમ છે પેલી સ્ત્રી એટલે ઓલી ગાઈડ આમ ચોકી જાય છે કે તમે આ શું પૂછો છો મોસમી કે તમારે મંદિરની જરૂર છે તો એ સ્ત્રી એમ કહે છે એ કહે છે કે ના ના આ તો હું પૂછું છું હું તો માનવવાદી છું બરાબર અને પછી સ્ત્રી પોતાના ઉતારા ઉપર જાય છે અને સુઈ જાય છે ત્યારે એકાએક ઇલામ વાગે છે હા અને બધા હેપી બર્થ ડે કરી દે બરાબર એને વળગી જાય છે તો એ તો એકચુલી આ સપનામાં એને દગરી સ્ત્રીયાર્થની સફર કરી હવે તમે છેલ્લે સમયને ખોલો છો કે આ તો બધી સપનાની વાત તો આ આ સપનાની વાત પ્રતિભાબેનની જે સપનાની વાત છે એ હકીકત સુધી લઈ જવાનો એમનો જે આ પ્રવાસ છે આ યાત્રા છે સ્ત્રીયાર્થની એ સફળ થાય એ એવી પણ આપણે એક અપેક્ષા રાખીએ ખાસ તો વાતમાં ઘણી બધી વાત સ્ત્રીઅર્થની જ વાત આવી છે તો હવે સાતમો સ્ત્રીયાર્થ જ્યારે થાય ત્યારે આપે આમ તો આ છઠ્ઠા સ્ત્રીઅર્થમાં સેકન્ડ સેક્સ પર ચોકડી મારી અને કયા પ્રકારનું સાહિત્ય આમાં હવે લેવા માગો છો એના તરફ એક અંગુલી નિર્દેશ તો આપ્યો આપ્યો જ છે પણ આ માધ્યમથી સાહિત્ય સફર રનરના માધ્યમથી આપ સાતમા સંપાદન તરફ જે જાઓ છો એમાં આપ માટે કેવી કૃતિની અપેક્ષા રાખો છો હા તો એ પણ જણાવો હા એટલે હું તો ખાસ મારી ભાવનગરી બહેનોને કહું છું કે તમારામાં પણ આ એક ભાવ પડ્યો છે મને ઘણા પૂછતા હોય છે મેસેજ કરીને કે મારા નંબર તો હું આમને ખુલ્લા જ રાખું છું ફેસબુક પર એટલે કે ભાઈ તમે વાર્તા લખો ક્યાંક તમને એવું લાગે કે વાર્તા નથી થતી કે તો મુંજાવાનું નહીં આપણે ચર્ચા કરીશું અને હું એમાં પૂરેપૂરો સમય આપીશ તમે એકવાર લખો બે વાર લખો રીરાઈટ કરીને એક સરસ મજાની લઘુકથા લખી અને મને મોકલી શકો છો મારા નંબર ઉપર વોટ્સએપમાં અને મને એવું ઈચ્છા થાય છે કે આપણી ભાવનગરની બહેનો વધુ ને વધુ આમાં ભાગ લે બહુ બહુ સરસ બેને જે આહવાન આપ્યું છે પ્રતિભાબેન ઠક્કરે તો ચોક્કસ એમનો સંપર્ક કરી અને સ્ત્રીયા સાત માટે આપ જે કૃતિઓ કે આપનું જે કંઈ સર્જન છે એ આપ એમની સાથે વાતચીત ફેસબુકમાં પણ અવેલેબલ છે અને રનરમાં પણ અવેલેબલ છે તો આપ એમનો સંપર્ક કરી શકો છો હવે અંતિમ એક સવાલ કે શ્રમિકો અને સ્ત્રીઓ એના વિશે કોઈક તો લખતા હશે આ માધ્યમ થઈથી કોઈ જોશે સાંભળશે અને લખતા હશે તો એના માટે આપ શું સંદેશ આપો છો હા એટલે જે કોઈ લખતા હોય એ એક વસ્તુ એવી છે કે જો હમણાં છે ને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં આ થોડા મહિના પહેલાં આગ લાગી હતી એટલે મારી પાસે એક કેસ હતો ને એમાં તો વર્ષો સુધી ભાઈ બચારો બહુ જ હેરાન થયો એને વળતર નહોતું મળતું અને એ એક ઓનરની માનસિકતાની વાત છે એ આપણે એમાં નહીં પડીએ પણ એ પછી મેં એને અપાયું વળતર આટલા વર્ષે પણ એવી રીતે પાછી આગ લાગી ત્યારે મેં એક વિડીયો મૂક્યો હતો સોશિયલ મીડિયા ઉપર તો આપણે કદાચ માનો કે આપણે શ્રીમંત હોઈએ કે આપણે બીજું કંઈ કામ કરતા હોઈએ પણ જે નીચેની કામ કરવાવાળો વર્ગ છે સફાઈ કામદાર છે એ જો મારે એક વાર્તા આવી આમાં વચ્ચે જ કહું તમને અમી ઠક્કર કરીને છે અમી ઠક્કર વાગાણી એવું કંઈક નામ એણે લખી હતી એ વાર્તામાં કે ઘરે જે સફાઈ કામદાર બહેનો આવે છે એ સફાઈ કામદાર બહેનોને બાકીની સ્ત્રીઓ બહુ અડધુત કરતી હતી અને એમાં એના છોકરાને વાગે છે ને ત્યારે આ પોતે એને દવાખાને લઈ જાય છે અને એ રીતની વાત હતી એમાં એટલે આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણે કદાચ પ્રોડક્ટિવ આપણે વધારે પડતું મેળવતા હશું કોઈ ઓછું મેળવતા હશે કે કદાચ કોઈ ગૃહિણીઓ એવું માનતી હોય કે અમે કંઈ કરતા નથી એવું નથી ગૃહિણીઓ એ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરતી જ હોય છે એટલે કોઈ પણ કામ છે એ નીચું નથી એટલે મજૂરી કરતા હોય ને તો માનો કે આ હવે આવી તો ગુણ મૂકવા વાળો આવે તો મહેરબાની કરીને એને ચા પાણીનું પૂછવું જ હવે હું તો પૂછું છું રીતે કારણ કે આ વસ્તુ કેવી છે કે તમે સંકળાયેલા છો જો બધા મજૂરો એક સાથે માનો કે બધા એક સાથે સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જાય ને તો તમારી કહેવાતી ખોખલી માનસિકતા છે ને રડી પડશે એ સફાઈ કામદારો બંધ કરી દેશે ને કામ તો એટલે આજે ગટરમાંથી બિચારા મરતા હોય છે માણસો તો એની તરફ સદભાવનાથી જોવાની વાત છે એટલે કદાચ એક લેબર યુનિયન લીડર તરીકે મને તો આ વાત બહુ ખૂચતી હોય છે પણ હું તો એવું માનું કે માણસે કોઈ પણ મજૂરી કરતું હોય કે મોટા મહાલયોમાં વસ્તુ હોય પોતે એક માણસ છે ભૂલવું ન જોવે વાહ વાહ એટલે જે કાઈ સાહિત્યમાં આ વાત બધી આવવી જોઈએ બિલકુલ બિલકુલ લખાવું તો જોઈએ જ આ બધું કેટલી આખી પાયાની વાત કે સંપૂર્ણ આ વાર્તાલાપના સારની વાત કે આપણે સૌ માણસ છીએ એ એ ભૂલાવું ન જોઈએ અને એ સ્ત્રીઆર્થના ચરિતાર્થની જ આ એક આડ વાત છે કે મુખ્ય વાત છે એમ કહો કહો તો પણ જરા પણ ખોટું નથી એટલે પ્રતિભાબેન સાથે જે સંવાદ કર્યો એમાં સ્વ સાથેનું સંધાન એટલે સ્ત્રીયાર્થ એવું હું સમજું છું આપ પણ એવું સમજાવ છો તો તમને પણ આહવાન છે સૌને કે સ્ત્રીઆર્થ સાત માટે તૈયાર રહો અને પ્રતિભાબેન સાથે આજે જે વાત કરી એના સાર રૂપે આપની સમજણમાં જે આવ્યું હોય એ બાબતે આપ અવશ્ય બેનનો સંપર્ક કરી અને એમને આપની રચના મોકલી શકો છો પ્રતિભાબેન આપ આ સ્ટુડિયોમાં પધાર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને સ્ત્રીઆર્થ સાત જલ્દી આવે એવી રનર વતી પણ એક અભિલાષા અને શુભેચ્છાઓ ધન્યવાદ મને પણ આ રીતે પબ્લિક સાથે કન્વર્ઝેશન થયું અને બધા જોતા હશો દર્શક મિત્રો એ આ વાત સમજીને સરસ રીતે ભાવનગરનું આપણું સાહિત્યિક ગઢ કળાય સૌરાષ્ટ્રમાં તો એ આપણે એ રીતે સાહિત્યનું એક સમુદાય સ્ત્રીઓનો પણ ઊભો કરી અને આપણે બધા મળતા રહીએ અને લખતા રહીએ ધન્યવાદ બેન આવજો આભાર પ્રવીણભાઈ થેન્ક યુ